नमस्कार विद्यार्थी मित्रों, वैद करियर जीके लेक्चर सीरीज में आपनो हार्दिक स्वागत है। आजनो आपणो विषय छे सामान्य विज्ञान, जेमां खूब ज महत्वनो एवो टॉपिक आपणे वात करिए तो मनुष्यनो उत्सर्जन तंत्र एटले के एक्सक्रेटरी सीस्टम ऑफ ह्यूमन बीइंग, जेमना विषे आपणे खूब ज ऊंडाणपूर्वकनी माहिती के जे क्लास 1-2 लेवल सुधीनी आपणे माहिती लेवाना छीए। तो मित्रों, आ वीडियोने अंत तक सुधी जोशो तो तमने वधु ने वधु ख्याल आवशे के भाई मनुष्यनु उत्सर्जन तंत्र छे, जे आखी सीस्टम छे, जे कई रीते कार्य करती होय छे। तो सौ प्रथम बात करिए उत्सर्जन एटले शू। उत्सर्जन एटले शू? तो पाचन तंत्र में आपणे जे अगाउनो वीडियो लेक्चर जे बनावेलो छे ए पाचन तंत्रनो वीडियो लेक्चर छे। तो पाचन तंत्र में पाचन थया विनानो खोराक, जेनुं पाचन न थयुं एवो खोराक कया स्वरूप में? तो कही शकाय के मळना स्वरूप में शरीरनी बहार निकाल पामे छे। एवी रीते श्वसन तंत्र में जे नकामो उत्पन्न थयेलो वायु छे ए कया स्वरूपे? तो के कार्बन डाइऑक्साइड वायु स्वरूपे शरीरनी बहार निकाल पामे छे। तो आ मळ तेमज कार्बन डाइऑक्साइड जे केवा छे? तो के बिन उपयोगी छे, जे हानिकारक पदार्थ छे, जे आपणा माटे कशुं ज कामना नथी। अने आ झेरी पदार्थों जो संचय छे हानिकारक होवाथी समयांतरे तेमने आपणा शरीरमांथी दूर करवानी जरूर पड़े छे, एटले के एमनो आपणे आपणा शरीरमां संग्रह करी शकता नथी। जैव रासायणिक क्रियाओ दरमियान उद्भवता हानिकारक पदार्थो उत्सर्ग द्रव्यो तरीके ओळखाय छे। खास ध्यान रखजो, कई प्रक्रिया दरमियान जैव रासायणिक क्रियाओ? तो घणा मित्रों ने थतो हशे जैव रासायणिक क्रियाओ एटले शुं? तो टूंकमां शरीरनी अंदर थती क्रियाओ जेने आपणे जैव रासायणिक क्रियाओ कहेवाय। तो आ दरमियान जे पण काई हानिकारक पदार्थो उत्पन्न थाय छे जेने उत्सर्ग द्रव्यो तरीके ओळखाय छे। अने प्रवाही स्वरूपमां, कया स्वरूपमां? प्रवाही स्वरूपमां। खास ध्यान रखजो, मळ छे ઘન સ્વરૂપમાં, કાર્બન ડાયોક્સાઇડ છે વાયુ સ્વરૂપમાં, અને હવે આપણે વાત કરીએ છીએ કે પ્રવાહી સ્વરૂપમાં આ ઉત્સર્ગ દ્રવ્યોને શરીરમાંથી દૂર કરવામાં ભાગ ભજવતી જે પણ કંઈ જૈવિક પ્રક્રિયા છે એ પ્રક્રિયાને શું કહેવાય? તો કે ઉત્સર્જન કહે છે। આમ સજીવો દ્વારા બિન ઉપયોગી, જે નકામા છે, જે હાનિકારક છે શરીર માટે, જે ઝેર સમાન છે, નુકસાનકારક, તો આવા પ્રવાહી પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવાની ક્રિયાને શું કહે છે મિત્રો? ઉત્સર્જન કહે છે। આગળ વાત કરીએ મનુષ્યનું ઉત્સર્જન તંત્ર। મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, તો અહીંયા આપણે મનુષ્યના ઉત્સર્જન તંત્રની બાજુમાં આખી રેખાકૃતિ દર્શાવેલી છે કે ભાઈ મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં કયા કયા અંગો આવેલા હોય છે, અને એ આપણે ઊંડાણપૂર્વક જોવાના છીએ કે કયા અંગો કયા કાર્ય સાથે સંકળાયેલા હોય છે। તો ઉત્સર્જન તંત્ર કહેવાય કોને? તો ઉત્સર્જનની ક્રિયા સાથે, ઉત્સર્જનની એટલે કે નકામા જે પ્રવાહી પદાર્થો છે એને શરીરમાંથી દૂર કરવાની ક્રિયા, એટલે કે ઉત્સર્જનની ક્રિયા સાથે સંકળાયેલા અંગોને શું કહેવાય? ઉત્સર્જન અંગો। એટલે કે જે અંગો આ કાર્ય કરે છે એને ઉત્સર્જન અંગો કહેવાય। અને આ ઉત્સર્જન અંગો ભેગા થાય, એટલે ભેગા થશે એટલે શેની રચના કરશે? તો કે ઉત્સર્જન તંત્રની રચના કરશે। તો આ ઉત્સર્જન અંગો કયા કયા છે? તો ઉત્સર્જન તંત્રમાં મુખ્યત્વે ચાર ઉત્સર્જન અંગોનો સમાવેશ થાય છે। તો કયા કયા છે? તો એમાં જેમાં છે પહેલું મૂત્રપિંડ, જે ખૂબ જ મહત્વનું, ખૂબ જ અગત્યનું છે, જેને આપણે બીજું નામથી ઓળખીએ છીએ કિડની, બરાબર? તો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો ડાબી બાજુની કિડની અને જમણી બાજુની કિડની, જે વાલ જેવા આકારની છે। બીજું છે મૂત્રવાહિની। હવે મૂત્રવાહિની શું કરશે? તો કિડનીમાંથી જે પણ કાંઈ અશુદ્ધિ જે ગળાઈને દૂર થશે, રુધિર ગળાય ત્યારે અશુદ્ધિ જે ઉત્પન્ન થાય એ અશુદ્ધિને શું કરશે? આ મૂત્રવાહિની દ્વારા અહીંયા મૂત્રાશયમાં સંગ્રહિત કરશે। ત્યાર પછી છે ત્રીજું મૂત્રાશય। તો એક સ્નાયુમય કોથળી છે કે જે મૂત્રનો શું કરે છે? સંગ્રહ કરે છે। અને ચોથો અંગ છે મૂત્રમાર્ગ, કે જ્યાંથી એ નકામા મૂત્રનો એટલે કે આવા ઉત્સર્ગ દ્રવ્યોનો શું થાય છે? શરીરની બહાર નિકાલ થાય છે। તો મુખ્યત્વે આ જે ચાર અંગો છે એ ચાર અંગો વિશે આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી લઈએ। તો વાત કરીએ સૌ પ્રથમ મૂત્રપિંડ એટલે કે કિડની। તો મનુષ્યના શરીરમાં બે મૂત્રપિંડ, બે કિડની આવેલી હોય છે, એક ડાબી બાજુ અને બીજી છે એ જમણી બાજુ। મૂત્રપિંડનો આકાર કોના જેવો હોય છે? તો મૂત્રપિંડનો આકાર વાલના દાણા જેવો હોય છે। કોના જેવો? વાલના દાણા જેવો। અને જો તમને રંગ પૂછે તો રંગ તમે કેવો લખશો? ઘેરો કથ્થઈ રંગ। કેવો રંગ?
ઘેરો કથ્થઈ રંગ. ત્યાર પછી એની આપણે વજન ઊંચાઈની વાત કરીએ લંબાઈની, તો પુખ્ત વયની વ્યક્તિ હોય તો એમાં પ્રત્યેક કિડની એટલે કે દરેક કિડની, બે કિડની હોય છે એક જોડ, એટલે કે કિડનીની એક 4-5 ઇંચ લાંબી હોય. કેટલી લાંબી હોય છે? 4-5 ઇંચ લાંબી. અને પહોળી કેટલી હોય છે? તો કે 2 ઇંચ પહોળી હોય છે. અને એનું વજન કેટલું હોય છે? તો કે 140 ગ્રામ. ખાસ ધ્યાન રાખજો, પુખ્ત વયની વ્યક્તિમાં દરેક કિડનીની લંબાઈ કેટલી? 4-5 ઇંચ, પહોળાઈ 2 ઇંચ અને વજન 140 ગ્રામ હોય છે. જો મૂત્રપિંડનો ઊભો છેદ લેવામાં આવે, તો બહારનો ભાગને કહેવાય કોર્ટેક્સ. બહારના ભાગને શું કહેવાય? કોર્ટેક્સ. અને જો અંદરનો ભાગ છે એને શું કહેવાય? તો કે મેડુલા. ખાસ ધ્યાન રાખજો, બહારનો ભાગ છે એ કોર્ટેક્સ, અંદરનો ભાગ છે એ મેડુલા. પ્રત્યેક મૂત્રપિંડમાં ગુચળામય નલિકાઓ હોય છે. હવે આપણે આજે મૂત્રપિંડની વાત કરી કિડનીની, તો એની અંદર ગુચળામય નલિકાઓ હોય છે. અને આ ગુચળામય નલિકાઓને કહેવાય ઉત્સર્ગ એકમ. શું કહેવાય? ઉત્સર્ગ એકમ, નેફ્રોન કહેવાય છે. દરેક મૂત્રપિંડમાં લગભગ 10 લાખ ઉત્સર્ગ એકમ હોય છે. એટલે કે મિત્રો, આજે આપણે એક કિડનીની વાત કરીએ છીએ, તો એક કિડનીની અંદર આવા 10 લાખ નેફ્રોન આવેલા હોય છે. કેટલા? 10 લાખ ઉત્સર્ગ એકમો આવેલા હોય છે. આ ઉત્સર્ગ એકમો દ્વારા રુધિરના ગાળનની ક્રિયા થાય છે. શેની ક્રિયા થાય છે? રુધિરના ગાળનની. એટલે કે આ નેફ્રોન ઉત્સર્ગ એકમ છે એ શું કાર્ય કરે છે? તો આપણા શરીરમાં જે રહેલું રુધિર છે, લોહી, એને શુદ્ધ કરવાનું કામ કરે છે. એમાં રહેલી જે અશુદ્ધિ છે એને પ્રવાહી સ્વરૂપે દૂર કરવાનું કામ કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો, આ એક નેફ્રોનની આકૃતિ છે. હવે આ નેફ્રોન છે તે રુધિર ગાળવાનું કામ કરે. હવે કિડનીની અંદર અત્યારે આપણે નેફ્રોન એક જ બતાવેલો છે, તો કિડનીની અંદર આવા 10 લાખ નેફ્રોન હોય છે. હવે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે મૂત્રપિંડ છે ધમની, તો એમાં રુધિર આવશે. હવે એમાં રુધિર આવશે એટલે અહીંયા આપણે બતાવેલું છે એક પહોળી જે છે પ્યાલા જેવી રચના, ગ્લાસ જેવી રચના, જેને બાહુમીની કોથળી કહેવાય. હવે એની અંદર ઝીણી અસંખ્ય રુધિર કેશિકાઓ હોય, જેને આપણે રુધિર કેશિકા ગુચ્છ પણ કહેવાતું હોય. તો અહીંયા એના પર પૂરતું દબાણ લાગે. પૂરતું દબાણ લાગે એટલે શું થશે? તો એમાં રહેલી અશુદ્ધિ છે એ છૂટી પડી જશે અને બાકીનું રુધિર છે એ આ ધમની વાટે શરીરની બહાર વહી જશે. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા રહેલી અશુદ્ધિ એનું શું? તો આજે પીળા કલરની આખી તમને બતાવેલી છે લાઈન, બરાબર, તો એ ખાલી જગ્યા જોઈ છે. તો એની અંદરથી આ અશુદ્ધિ છે એ વહન પામે છે. આવી રીતે અહીંથી આખામાં વહન પામશે. ખ્યાલ આવે છે? અને એ બહાર જશે. તો આખી આવી સિસ્ટમ હોય છે. વાત કરીએ આપણે તો આ નેફ્રોન શું કરે? રુધિરને ગાળવાનું કામ કરે. તો રુધિર તેની સાથે નકામા દ્રવ્યોને મૂત્રપિંડ ધમનીઓ દ્વારા મૂત્રપિંડમાં લાવે છે. કોની મદદથી? મૂત્રપિંડ ધમનીની મદદથી. ક્યાં લાવે છે? મૂત્રપિંડમાં લાવશે. આ ગાળણ ઉત્સર્ગ એકમના નલિકામય ભાગોના અવકાશમાંથી થાય. એટલે કે હવે અહીંયા ગળાઈ ગયું એટલે જે અશુદ્ધિ છે મેં તમને બતાવ્યું, આ જે પીળા કલરની નળી છે એમાં અંદર ખાલી છે એટલે એને અવકાશ કહેવાય, બરાબર. તો એમાંથી આ નકામા દ્રવ્યો પસાર થાય છે. આ દ્વારા એટલે કે જ્યારે આ નકામા દ્રવ્યો પસાર થાય, તો આ નકામા દ્રવ્યોમાં હોય કોણ કોણ? તો આ ઉત્સર્ગ ઘટકોની આસપાસથી પાણી, એમિનો એસિડ, ખનિજ આયનો જેવા ઉપયોગી પદાર્થો રુધિર કેશિકાઓ દ્વારા પુનઃ શોષણ પામે છે અને બાકીનું પ્રવાહી ઉત્સર્ગ પદાર્થો જ ધરાવે છે, જેને મૂત્ર કહેવાય. એટલે હવે અહીંથી ગાળણ કોનું થશે? તો નકામા પદાર્થોનું. પાણી હશે, એમિનો એસિડ હશે, ખનિજ આયનો હશે, નાઇટ્રોજન યુક્ત પદાર્થો હશે. પણ થાય એવું મિત્રો, જ્યારે ગાળણ થાય છે ને ત્યારે કેટલાક જરૂરી દ્રવ્યો પણ જતા રહે સાથે સાથે, કે જે આપણા શરીર માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવતા હોય છે. તો તમે કદાચ જોઈ શકો છો આ પીળા નળી ઉપર આ લાલ કલરની અને દૂધિયા કલરની જે રુધિર કેશિકાઓ છે એની ફરતે ગોઠવાઈ ગઈ છે. હવે શું કામ ગોઠવાઈ ગઈ છે? તો કે જ્યારે આ પીળા કલરની નળી છે, બરાબર, એમાંથી જ્યારે મૂત્ર પસાર થતું હોય છે ત્યારે એમાં મહત્ત્વના ઘટક પાણી, એમિનો એસિડ, ખનિજ આયનો, તો આ બધા કામના છે. તો કામના છે તો એ જતા રહે છે, તો એને શું કરે છે? ફરીથી શોષણ કરે છે, એટલે એને કે પુનઃ શોષણ કરે છે, બરાબર. અને પછી જે વધે છે વધારાનો, જેને મૂત્ર કહેવાય છે. નહીતર તો શું થશે? આવી રીતે સતત પાણી ગુમાવવામાં આવે તો આપણા શરીરમાં પાણીની ઉણપ સર્જાઈ જાય. એટલે જે જરૂરી છે એ પદાર્થોનું ફરીથી શોષણ પણ કરી લે છે, એટલે બે કામ કરે છે.
ટૂંકમાં એક ગાળવાનું પણ કામ કરે અને ગળાઈ જાય, પછી એમાંથી જે ઉપયોગી હોય એને શોષવાનું પણ કામ કરે, અને અંતે જે પદાર્થ વધે જેને મૂત્ર કહે છે. જે વ્યક્તિની કિડની યોગ્ય રીતે કાર્ય કરતી ન હોય, જો મિત્રો સામાન્ય રીતે બે કિડની કાર્ય કરતી હોય તો વધુ સારું છે, પણ કદાચ એક કિડની ડેમેજ થયેલી હોય તો એક કિડની ઉપર પણ વ્યક્તિ જીવન જીવી શકે છે. પણ જો બંને કિડનીઓ યોગ્ય રીતે કાર્ય ન કરતી હોય તો શું થશે? તો કિડની કાર્ય નહીં કરતી હોય તો રુધિરમાંથી નકામા પ્રવાહી પદાર્થો દૂર નહીં થાય. તો હવે એને દૂર કરવા માટે, એટલે કે રુધિરને શુદ્ધ કરવા માટે એક પ્રક્રિયા કરવામાં આવે છે, જેને શું કહેવાય છે? ડાયાલિસિસ કહેવાય છે. શું કહેવાય છે? ડાયાલિસિસ. જે આમ જોવા જઈએ તો કુદરતી મૂત્રપિંડ જેવું જ કામ કરે છે, પણ આમાં અને ડાયાલિસિસમાં એક ફેર છે. ડાયાલિસિસ પાણીનું શોષણ કરતું નથી, જ્યારે કુદરતી કિડનીમાં પાણીનું વધારાનું પાણીનું શોષણ થઈ જાય છે. આટલો તફાવત છે. બીજું અંગ લઈએ મૂત્રવાહિની. તો બંને મૂત્રપિંડમાંથી નીકળતી જે નલિકાઓ આપણે દર્શાવેલી હતી, બરાબર, આ કિડની જે હતી એ કિડનીમાંથી બંને બાજુ જે કિડની હતી તો એમાંથી નીકળતી આ જે નલિકાઓ હતી જેને શું કહેવાય? તો કે મૂત્રવાહિનીઓ કહેવાય. મૂત્રવાહિની મૂત્રપિંડ અને મૂત્રાશયને જોડે છે. મૂત્રવાહિનીનું કાર્ય બીજું કશું નથી પરંતુ એ મૂત્રપિંડ અને જે મૂત્રાશય છે એ બંને વચ્ચે જોડાણ, સેતુ પૂરો પાડવાનું કામ કરે છે. મૂત્રવાહિનીનું મુખ્ય કાર્ય મૂત્રપિંડમાંથી મૂત્રને મૂત્રાશયમાં લઈ જવાનું છે, બીજું કશું જ કાર્ય કરતી નથી. ત્યાર પછી છે મહત્વનું મૂત્રાશય. મૂત્રપિંડમાંથી નીકળતી મૂત્રવાહિની એક છેડે મૂત્રપિંડ આડે જોડાયેલી છે કિડની સાથે, તો બીજા છેડે કોની આડે જોડાયેલી છે? તો કે મૂત્રાશય સાથે જોડાયેલી છે. એટલે કે આ મૂત્રપિંડમાંથી નીકળતી મૂત્રવાહિની તેના બીજા છેડે જે કોથળીવાળી જે રચના છે, સ્નાયુમય કોથળીની રચના જેમાં ખુલે છે, જેને કહેવાય મૂત્રાશય. મૂત્રાશયનું મુખ્ય કાર્ય મૂત્રવાહિનીઓમાંથી આવતા મૂત્રને એકઠું કરવાનું, સંગ્રહ કરવાનું છે, અને અહીં થોડોક સમય મૂત્રનો સંગ્રહ થાય છે. ત્યાર પછી છે મૂત્રમાર્ગ. જ્યારે મૂત્રાશય મૂત્રથી સંપૂર્ણ ભરાઈ જાય છે ત્યારે તેનું સંકોચન થતાં તે મૂત્રમાર્ગ દ્વારા શરીરની બહાર શું કરે છે? આ મૂત્રનો ત્યાગ કરે છે, એટલે કે નિકાલ કરે છે. આ નિકાલ જે માર્ગે થાય છે એ માર્ગને મૂત્રમાર્ગ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, મૂત્રમાં કયા કયા પદાર્થો હોય છે? તો મૂત્રમાં યુરિયા, યુરિક એસિડ, એમોનિયા, આવા નાઇટ્રોજનયુક્ત પદાર્થો હોય છે. ખાસ ધ્યાન રાખજો, કેવા પદાર્થો હોય છે? નાઇટ્રોજનયુક્ત પદાર્થો હોય છે. અને બીજું શું હોય છે? તો કે પાણી પણ હોય છે. આવા પદાર્થો, એટલે કે આવા નાઇટ્રોજનયુક્ત પદાર્થો જો શરીરમાં લાંબો સમય સુધી રહે તો આપણા શરીર માટે એ નુકસાનકારક સાબિત થાય છે. કેવું સાબિત થાય છે? ખૂબ જ નુકસાનકારક. આથી આવા કુદરતી આવેગો એટલે કે મળમૂત્રને ક્યારેય રોકવા જોઈએ નહીં. મૂત્રપિંડની સક્રિયતા એટલે કે મૂત્રપિંડની કાર્યક્ષમતા વધારવા માટે તેમજ ઉત્સર્જન તંત્રને સારી એવી રીતે એટલે કે સુવ્યવસ્થિત રાખવા માટે સામાન્ય રીતે મનુષ્યએ દરરોજ 4-5 લિટર પાણી પીવું જોઈએ. ખાસ ધ્યાન રાખજો, મનુષ્યએ દરરોજ કેટલું પાણી પીવું જોઈએ? તો 4-5 લિટર પાણી પીવું જોઈએ, તો જ મૂત્રપિંડની સક્રિયતા યોગ્ય રીતે જળવાઈ રહે. ખાસ કરીને ગુટખા, તમાકુ તથા જે નશીલા પદાર્થોનું સેવન કરે છે તો આવા સેવનથી કયા કયા અંગોને? તો કે યકૃત એટલે કે લીવર અને મૂત્રપિંડ એટલે કે કિડનીની કાર્યક્ષમતા છે એ કેવી થઈ જાય છે? તો કે ઓછી થઈ જાય છે. તો મિત્રો, આ ઉત્સર્જન તંત્ર વિશે આપણે વાત કરી, ત્યાર પછી હજી આપણે જુદા જુદા તંત્રો વિશે માહિતી મેળવવાના છીએ. તો આ વિડીયો લેક્ચરમાં આટલું રાખીશું મિત્રો. જય હિન્દ, જય ભારત.